સૌથી પહેલાં તો જે યુવા સાથીનો આજે જન્મદિવસ છે, મારી અને આપના સૌના વતી ભાઈ હાર્દિક પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. શતમ જીવમ શરદ. તંદુરસ્તી ને મોજ મસ્તી સાથે ખૂબ લાંબુ આયુષ્ય રહે. જેવી ચેતના ભાઈ હાર્દિક પટેલમાં છે, એવી ચેતના ગુજરાતના દરેક યુવાનમાં ઊભી થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપણા મહેમાન સાંસદ ભાઈ શ્રી સંજયસિંહજી, ખૂબ સરસ રીતે જેમણે આપણને સૌને સંબોધિત કર્યા, એવા સંત ભગતરામજી, આદરણીય ભાઈ શ્રી ડૉક્ટર સીજે ચાવડા, ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ, ભાઈ જયરાજભાઈ, આમ તો સામાન્ય રીતે હાર્દિક જેવા યુવાનને મળવા માટે ઘણી બહેનો પડાપડી કરે, પણ એની સાથે લગ્ન કરવા તૈયાર થવું એ મુશ્કેલ હોય. જેણે જોખમ લીધું છે એવા મિસિસ હાર્દિક પટેલ અને એમના પરિવારના સભ્યો, સજ્જનો, સન્નારીઓ અને સાથીઓ, જન્મદિવસ આવે ને જાય માણસ પોતપોતાના સ્વાર્થના સંઘર્ષમાં ઉજવતો હોય છે. એ કીડીને પણ ખાંડનો દાણો મળે ને તો એ કીડી પણ મહેનત કરે કે આ ખાંડનો દાણો મારા દરમાં લઈ જાઓ, હું ને મારો પરિવાર ખાય, બીજું કોઈ ખાવું ન જોઈએ. આ સ્વાર્થનો સંઘર્ષ. હું અભિનંદન આપીશ ભાઈ હાર્દિકને કે જન્મદિવસના દિવસે એણે સ્વાર્થનું સમીકરણ નહીં, ગુજરાતની ચેતના જાગૃત થાય એનો પુરુષાર્થ કર્યો છે, એટલા માટે એને અભિનંદન આપું છું. જે રાજ્યમાં આપણે છીએ એના ઇતિહાસનું ગૌરવ લઈ શકીએ એમ છે. વર્ષો પહેલા સર પર કફન બાંધીને દરિયો ખેડીને આફ્રિકાના દૂર દેશો સુધી જઈને જો વેપાર કરવાનું સાહસ કોઈ કરતો હતો તો એ ગુજરાતી માણસ હતો, ગુજરાતી માળું હતો, ગુજરાતીઓ હતા. કોઈ માણસ એમ કહે ને જ્યારે કે મારા કારણે ગુજરાત ડેવલપ કરે છે, મારા કારણે ગુજરાત આમ કરે છે, તો એ સમગ્ર ગુજરાતનું અપમાન છે. કારણ કે હું, મોદીજી કે અમારા બાપા પણ જન્મમાં નહોતા તે દિવસે ગુજરાત વિકાસમાં આગળ હતો. 10,000 વર્ષ પહેલાની સંસ્કૃતિ ખોદાણી, હરપ્પન સંસ્કૃતિ આપણે કહીએ છીએ, લોથલના કિલ્લામાં હોય કે કચ્છમાં હોય કે રાણકદેવીના કિલ્લામાં હોય, સંશોધનકારો એમ કહે છે કે 10,000 વર્ષ પહેલા દુનિયામાં જે માનવ સમાજ વસતો હતો એ બધા કરતા વિકાસમાં કોઈ આગળ હોય તો ગુજરાતીઓ હતા, ગુજરાતીઓ હતા. આ લોહીના સંસ્કાર. અને પછી કોઈ એમ કહેતો કે ગુજરાત તો બેકાર ઓર ભિખારી થા, મેરે આને સે ગુજરાત વિકાસ હો ગયા, ગુજરાત કા મેરા મોડલ હૈ તો તેરા તુજકો મુબારક, હમે એસા વિકાસ નહીં ચાહીએ. અહીં ગાંધીજી અને સરદારજીની જન્મભૂમિનું આ ગુજરાત, જ્યાં ચેતના લોકોમાં જાગૃત રહેતી, અંગ્રેજો સામેની લલકાર ઉઠાવનાર, દેશને આઝાદ કરાવનાર આ દેશના રાષ્ટ્રપતિની, રાષ્ટ્રપિતાની જન્મભૂમિ એ ગુજરાતની જન્મભૂમિ, અને એક લોખંડી પુરુષની જન્મભૂમિ તો એ પણ ગુજરાતની જન્મભૂમિ, અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર પણ ગુજરાતના ગાયકવાડની સ્કોલરશિપ સાથે આગળ વધ્યા હતા, એ ગુજરાત છે આપણું. પરંતુ કંઈક આજે વોટ્સએપ, સોશિયલ મીડિયા અને મેનેજ મીડિયાની ભૂમિકામાં ક્યાંક ને ક્યાંક આજના યુવાનની ચેતના
એ પરમાર્થ માટે પુરુષાર્થના બદલે સ્વાર્થના સમીકરણમાં ફસાતી હોય એવું લાગે છે. અને ત્યારે હું ઈચ્છું કે ભાઈ હાર્દિક પટેલ જેવા યુવાનો બહાર નીકળે. બહોત આસાન હૈ, બહોત આસાન હૈ નશા પિલા કર કિસી કો ગિરાના. અરે મજા તો તબ હૈ જબ ગીરતે હુએ કો સંભાલો. કોઈને થોડો દારૂ પાઈને નશો કરાવીને પછાડવો એમાં કોઈ નવાઈ નથી, પણ કોઈ ગરીબ લથડિયું ખાઈને પડતો હોય એને બાવડું પકડીને પકડી રાખો, એને ઊભો રાખો, એ મોટાઈની વાત છે, માનવતાની વાત છે. આજે એ જરૂરત છે. હાર અને જીત એનાથી ક્યારેય દુખી નહીં થવું જોઈએ. હંમેશા કપટ અને અવળા રસ્તે ચાલનારાઓ શરૂઆતમાં ખૂબ જીતતા હોય છે, અને મહાભારત એનો પુરાવો છે કે ત્યારે આજના ઈવીએમ અને એ વખતનો શકુની એ બચ્ચે વચ્ચે કોઈ જાજો ફરક નહોતો. એની કપટના કારણે પાંડવો હારતા રહ્યા, હારતા રહ્યા, હારતા રહ્યા, હારતા રહ્યા. છેવટે દ્રૌપદી સુધીની, ગુમાવવા સુધીની હાર, વનવાસ ભોગવ્યો, કષ્ટ ભોગવ્યું, પરંતુ આખરે સત્યમેવ, જોરથી સત્યમેવ, સત્યમેવ. એમ કદાચ થોડું ઘણું કોઈ કપટના રસ્તેથી જીતીને અહંકાર કરે તો મારા ગુજરાતના યુવાનોની ચેતના, મારા ગુજરાતીઓની ચેતના એનાથી ક્યારેય નિરાશ ન થાય. સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે. કહેવાયું છે ને, દુઃખ કો ગલે સે લગા લે, દુઃખ કો ગલે સે લગા લે, તકદીર તેરે કદમો મેં હોગી ઓર તું મુકદ્દર કા બાદશાહ બનેગા. તકલીફ પડશે, હાર્દિકને ઓછી તકલીફ નહીં પડી હોય. એને ધાર્યું હોત તો કેટલાક લોકો આમ તેમ થઈને ગોઠવાઈ ગયા, એ કદાચ કોઈ બોર્ડ કોર્પોરેશનનો ચેરમેન બની શકત, રાજ્યસભાનો સભ્ય કે ધારાસભ્ય મંત્રી બની શકે, કરોડો રૂપિયા લઈ શકે અને આર્થિક સંધાન કરી શકે, પરંતુ એક નિસ્વાર્થ રીતે જે વાત લીધી છે સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત, અને એક નાના યુવાન સાથીને ન તો મોદી કે અમિત શાહની સલ્તનત ખરીદી શકી, ના અને ડરાવી શકી, એ વાતનો મને આનંદ. કેટલાક કરોડપતિઓ છે ને એ લપસી ગયા છે, હો છે ને, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં બલિહારી તારી. તમને હમણાં તો બહુ દેખાતા હશે, વેચાણીઓ માલ હોય છે. પણ ગુજરાતની ચેતના માટે ગૌરવ એવું છે કે અંગ્રેજોની એ લાઠી ગોળી, કે એમની એ સલ્તનત અને મિલકત, એ પણ એ વખતે ગાંધીજીને નહોતી ખરીદી શકી. અને આજે પણ કેટલાક મિત્રો એવા છે જેને અમિત શાહ કે મોદીની સલ્તનત કે તાકાત ના દબાવી શકે છે, ના ખરીદી શકે છે. આપણે આ મુદ્દાઓને લઈને, લોક મુદ્દાઓને લઈને ચેતનાને જાગૃત નહીં કરીએ, માત્ર સ્વાર્થના સમીકરણમાં રહીશું તો આવતા દિવસોમાં સામાજિક અહિત થશે. આ મહાત્મા ગાંધીજીનું ગુજરાત, આ સરદાર સાહેબનું ગુજરાત, જ્યાં સાદગી અને સરળતા, વિનમ્રતા, પર દુખે ઉપકાર કરે, આ જે ભાવના, ને એના સામે ભારતીય જનતા પાર્ટીની કઈ રીતની રાજનીતિ ચાલે છે. જે ગુજરાત ઉપર એક રૂપિયાનું દેવું નહોતું આઝાદી આવ્યા પછી, એક રૂપિયાનું દેવું નહીં, આજે દેવાનો ડુંગર ખડકાયો. અમારે સૌરાષ્ટ્રમાં કહેવાય છે, પાઘડીનો વળ છેડે એમ, છેલ્લે જ્યારે આવશે ત્યારે આખરે ગુજરાતીઓએ સહન કરવું પડશે. આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, આપણો ઉદ્યોગ પ્રધાન દેશ નથી, એની ચિંતા છે ખરી કોઈને? જે રીતે સરકાર ચાલે છે, મારી આપ સૌને વિનંતી છે કે કોઈ આપણી લાગણી છંછેડીને મતો ન લઈ જાય,
એ વાતની ચિંતા ગુજરાતી કરે અને એક ફૂટ ઉપરથી વિચારતા શીખે. એટલે કે હૃદય અને મગજ વચ્ચે એક ફૂટનું અંતર છે. હૃદયથી જ નહીં, સત્યનું પરીક્ષણ કરીને મગજથી પણ ગુજરાતીઓએ વિચારવું પડશે અને સાચા નિર્ણય કરવા પડશે. આપણા એટલા બધા જવાનો શહીદ થાય એના માટે જવાબદાર કોઈ નહીં, અને નકલી બાબતોના કારણે એક ભ્રામક રાષ્ટ્રપ્રેમ વાતની ઉભો થાય અને મારો યુવાન એમાં દોરવાતો હોય તો સજ્જનોની સક્રિયતા જરૂરી છે કે નિર્દોષ યુવાનોને કોઈ ભોળવી ન જાય એ કામ કરવાનું, એ ચેતના ઊભી કરવાનું કામ પણ આપણે સૌએ સાથે મળીને કરવું પડશે. ખેડૂત જગતનો તાત છે. આજે કઈ મુશ્કેલીમાં ખેડૂત છે એની ચિંતા, આપની ચેતના આપણે ઊભી કરવી પડશે. હું આશા રાખું કે હોલમાં બેઠેલા આપણે સૌ આ બાબતની ચિંતા કરીએ. અને લોકશાહીને આપણે શા માટે આવકારીએ? શા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા, આપણા પૂર્વજો અંગ્રેજો સામે લડ્યા, લાઠી ગોળી ખાધી, શહીદી વોરી, અને પછી એ આઝાદીમાં સૌથી પહેલું ફળ હોય તો એ કે જ્યાં વાણી સ્વતંત્રતા હોય, બંધારણે આપેલા મૂળભૂત અધિકાર હોય અને સલ્તનત સામે પણ અવાજ ઉઠાવવાનો નાનામાં નાના માણસને અધિકાર હોય, એના માટે આઝાદી છે. ઉત્તર પ્રદેશમાં સરેઆમ 10 માણસોની હત્યા થઈ જાય, 48 માણસો ઘાયલ થાય, 10 મરે એમાં 3 મહિલાઓ હોય, આખો પરિવાર રોગ કકળ કરતો હોય અને એ દુઃખીના આંસુ લૂછવા માટે પ્રિયંકા ગાંધી જાય, એને એરેસ્ટ કરવામાં આવે, આને લોકશાહી કહેવાય ખરી? હું આપને પૂછવા માંગુ છું, આને લોકશાહી કહેવાય ખરી? આ પ્રકારની પ્રવૃત્તિ જ્યાં પણ ચાલતી હોય ગુજરાતની ચેતના એનો વિરોધ કરે. એક ગરીબમાંના ઝૂંપડામાં બેઠેલી મારી વિધવા બહેનને કોઈ અન્યાય કરે, કોઈ રાજકીય સમીકરણની જરૂર નહીં, એના ન્યાય માટે આખરી શ્વાસ સુધી લડી લેવા માટેની યુવાનોની ચેતના જાગૃત બને, એ જ આજના દિવસનો સંકલ્પ હોય, એ જ ભાઈ હાર્દિક પટેલના જન્મદિવસની સાચી ઉજવણી હોય. આપ સૌ ખૂબ પ્રેમ ભાવથી અહીં ઉપસ્થિત રહ્યા છો એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સમયની માંગ છે કે આ ચેતના જાગૃત થાય અને આવા યુવાન મિત્રોને પૂરતો સહયોગ આપવો એ આપણી પણ ફરજ છે. યોગ્યતાનું સમર્થન અને સન્માન કરવાનું જે સમાજ ચૂકે છે એ સમાજની ઇતિહાસ નોંધ લેતો નથી એવું કહેવાય છે. ત્યારે આપણે ચિંતા કરવી પડશે. ફરી વખત ભાઈ હાર્દિકભાઈને આજના એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઈચ્છું કે એમના તમામ સપનાઓ પૂર્ણ થાય, એમની લડાયક મિજાજની તાકાતમાં ગુજરાતીઓનું પૂરું સમર્થન મળે અને જે રીતે આપણા શાસ્ત્રોમાં વાદ વિવાદ અને સંવાદ એનાથી શાસ્ત્રોનું સર્જન થયું છે, એમ યોગ્ય લાગે ત્યાં વાદ વિવાદ કે સંવાદ કરવાની ચેતના સૌ ગુજરાતીઓમાં હંમેશા જાગૃત બની રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને છેલ્લે એક થોડા માઠા સમાચાર આજે આવ્યા છે અને એ રીતે આજે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે એક જેમ આજે હાર્દિકભાઈ કામ કરે છે એ રીતે જન સેવા માટે જેમણે જીવન સમર્પિત કર્યું હતું એમ કહું તો ખોટું નહીં એવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતજીનું આજે અવસાન થયું છે. ગુજરાત સાથેનો એમનો એક અલગ નાતો હતો. ગુજરાતની દીકરી એમના ઘરમાં વહુ છે અને એટલે ગુજરાતી શબ્દો પણ એ બોલી લેતા,
કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે દિવસો સુધી એ કચ્છમાં રહીને ગુજરાતીઓની સેવા કરી હતી. ગામના ગામ દત્તક લઈને સરસ ઘર ઊભા કરી આપ્યા હતા. એવા શીલા દીક્ષિતજી આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે હું વિનંતી કરીશ કે આપણે સૌ આપણા સ્થાન પર 2 મિનિટ માટે ઊભા થઈશું અને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું. ઓમ શાંતિ શાંતિ. થેન્ક યુ વેરી મચ. આપણા સૌના વતી હાર્દિકભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. મને વિશેષ અભિનંદન આપવાનું એટલા માટે મન થાય છે કે નહીતર 25 વર્ષનો જન્મદિવસ પત્ની સાથે ક્યાંક ફરવા ઉપડી જઈને પરણેલો માણસ ગુજારે, પણ આ પરણ્યા પછી પણ એમના કાબૂમાં નથી આવ્યો એ વાતની આ સાબિતી છે. અને આ જ રીતે જનસેવા, બંને જણા લોકોની વચ્ચે રહીને જનસેવા કરતા રહે એવી શુભકામનાઓ. આપ સૌ સારા કામમાં સાક્ષી બન્યા છો એ માટે એમને અભિનંદન આપું છું. મને કહ્યું મિત્રોએ કે કંઈક હમણાં આપણા વોર્ડ 3ના ઉમેદવાર પણ આવી ગયા હતા કે ગાંધીનગરથી જ પાછી શરૂઆતો સારી સારી થઈ રહી છે, એમાં પણ આજનો પ્રસંગ કંઈક મદદરૂપ બની જાય એવી અપેક્ષા સાથે આપ સૌને શુભેચ્છાઓ. જય હિન્દ.